એમએલએના એક્સ્ટ્રા રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. આજે વાત એક એવા જિલ્લાની જ્યાં સિરામિક ઉદ્યોગ ધામધામે છે. ઘડિયાળ ઉદ્યોગ તરીકે આ નગરી ઓળખાય છે અને પેપર મિલો તરીકે આ નગરી જાણીતી છે. વાત મોરબી જિલ્લાની. ઇતિહાસના પાનાઓમાં જો નજર કરીએ તો મયુર નગરી તરીકે ઓળખવામાં આવતું હતું મોરબીને. તો બીજી તરફ મચ્છુ ડેમની હોનારત પણ અહીંના લોકો ભૂલી શક્યા નથી. વાત કરીશું અહીંના રાજકીય માહોલની. તો સુરેન્દ્રનગર અને રાજકોટ અલગ થયા બાદ મોરબીની ઓળખ પણ કંઈક અલગ રીતે તરી આવે છે. તો 2017ની ચૂંટણીમાં રાજકીય વાતાવરણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. તો ચાલો આપને પણ આ અનુભવ કરાવીએ આ ગરમાવાનો ઓટમાં. મયુર નગરી તરીકે ઓળખાતું મોરબી, અહીંનું મણિ મંદિર હોય કે પછી મોરબીનું વોચ ટાવર, અહીંના દરેક સ્થાપત્યોની શૈલી અજાયબ અને વખાણવાલાયક છે. અહીંનો જાણીતો સિરામિક ઉદ્યોગ હોય કે પછી ઘડિયાળોનો કે પછી પેપર મિલોનો, અહીં એક અંદાજ મુજબ સિરામિકની 390 ફેક્ટરીઓ આવેલી છે તથા ઘડિયાળ બનાવતી 150 ફેક્ટરીઓ. વર્ષ 1979માં મોરબીનો મચ્છુ ડેમ તૂટતા સર્જાયેલી ભયાનકતાને હજુ પણ લોકો પોતાના મનમાંથી નથી ભૂલી શક્યા. ત્યારે 15 ઓગસ્ટ 2013ના રોજ સુરેન્દ્રનગર અને રાજકોટમાંથી મોરબી જિલ્લો અલગ થયો અને આ સાથે જ મોરબીના રાજકારણમાં આવ્યા નવા વળાંકો. આજના અમારા એમએલએના એક્સરે રિપોર્ટમાં વાત કરીશું 64 વિધાનસભા તરીકે ઓળખાતી હળવદ ધ્રાંગધ્રા બેઠક અને 65 વિધાનસભા મોરબી માળિયા બેઠકની. વાત કરીશું ત્યાંના ધારાસભ્ય અને તેમની કારકિર્દીની. 64 વિધાનસભા એટલે હળવદ ધ્રાંગધ્રાની બેઠકના ધારાસભ્ય જયંતિભાઈ રામજીભાઈ કવાડિયાનો જન્મ 1 માર્ચ 1960માં સુરેન્દ્રનગરના હળવદ તાલુકાના માનગઢમાં થયો હતો. જેઓએ MBA સુધીનો અભ્યાસ કર્યો છે, જ્યારે તેઓનો વ્યવસાય ખેતી અને ઉદ્યોગ છે. તો તેઓનો મત વિસ્તાર ધ્રાંગધ્રા છે અને પક્ષ ભાજપ. તો જયંતિભાઈના રાજકીય એક્સરેની જો વાત કરીએ તો વર્ષ 1993માં મોરબી નાગરિક બેંકના ચેરમેન તરીકેની કારકિર્દીની શરૂઆત કરનારા જયંતિભાઈ વર્ષ 1995માં પ્રથમ વખત હળવદ મૂડી વિસ્તારમાં ધારાસભ્યની ચૂંટણી ભાજપમાંથી લડ્યા અને તેમાં વિજય પણ પ્રાપ્ત કર્યો. તો વર્ષ 1998માં બીજી વખત હળવદ મૂડી વિસ્તારમાં ધારાસભ્યની ચૂંટણીમાં ભાજપા તરફથી ઊભા રહીને વિજય પ્રાપ્ત કરેલ. તો વર્ષ 2002માં ત્રીજી વાર હળવદ મૂડી વિસ્તારમાં પણ ધારાસભ્યની ચૂંટણી લડતા તેમાં પણ તેઓએ જીત મેળવી હતી. જોકે વર્ષ 2007માં ચોથી વાર ધારાસભ્યની ચૂંટણી લડતા તેઓ હાર્યા હતા. પરંતુ વર્ષ 2012માં ફરી 5મી વખત હળવદ ધ્રાંગધ્રાની ચૂંટણી લડતા તેઓ જીતી ગયા અને મંત્રીમંડળમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ ગ્રામ વિકાસ વિભાગની કામગીરી સંભાળેલ. તદુપરાંત સારી કામગીરીને લઈને આનંદીબેન પટેલ દ્વારા પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ ગ્રામ વિકાસ સહકાર વિભાગની કામગીરી સોંપેલ. તદુપરાંત તેઓ જુદી જુદી સમિતિઓના ચેરમેન અથવા સભ્ય તરીકે કામગીરી સંભાળી રહ્યા છે. જયંતિભાઈ કવાડિયા ધારાસભ્ય તરીકે કાર્યરત છે, ત્યારે છેલ્લા કેટલાક સમયથી તેમની વિરુદ્ધની લહેર જોવા મળી રહી છે. પાટીદાર અનામત આંદોલન બાદ હળવદમાં પાટીદારોએ અનેક વખત શક્તિ પ્રદર્શન કર્યું. હળવદ ધ્રાંગધ્રા બેઠક પર પાટીદારો ઉપરાંત ક્ષત્રિય સમાજ, ત્યારબાદ કોળી, બ્રાહ્મણ, દલિત સમાજ આગામી ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. તો બીજી તરફ વિકાસના નેમ સાથે વધુ એકવાર ચૂંટાઈ આવેલા જયંતિ કવાડિયાએ પોતાના મત વિસ્તારમાં ઠીકઠાક વિકાસ કર્યો હોવાનો મત મતદારો આપી રહ્યા છે. તો રાજ્ય સરકારના મંત્રીનો હોદ્દો ભોગવતા જયંતિભાઈ કવાડિયા પોતાના મતક્ષેત્ર માટે મોટી ગ્રાન્ટ લાવવામાં પણ નિષ્ફળ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. છેલ્લી 3 ટર્મથી ભાજપનું સ્થિર શાસન અહીં જોવા મળી રહ્યું છે અને રાજ્યમાં પણ ભાજપની જ સરકાર હોય ત્યારે આ વિસ્તારને રાજ્ય સરકારમાં પ્રતિનિધિત્વ પણ મળ્યું હતું. જોકે જયંતિભાઈ કવાડિયાના અનુભવ અને પક્ષ પ્રત્યેની વફાદારીને કારણે તેઓને મંત્રી પદ આપવામાં આવ્યું. જોકે મંત્રી પદ ભોગવનારા જયંતિભાઈ કવાડિયા પ્રત્યે સ્થાનિક મતદારોનો મિજાજ કેવો છે તે જાણીશું. હળવદ ધ્રાંગધ્રાની મતદારોની લેબોરેટરી થકી, પરંતુ તેની પહેલા આપણે 65 વિધાનસભા એટલે કે મોરબી માળિયા બેઠકના ધારાસભ્યોનું જાણીશું રાજકીય એક્સરે. વર્ષોથી ભાજપનો પરંપરાગત ગઢ મનાતો મોરબી જિલ્લો છેલ્લા 2 દશકથી મોરબી માળિયાની 65 નંબરની વિધાનસભા બેઠક પર શાસન ચલાવી રહેલી ભાજપાના કાંતિભાઈ અમૃતિયા સતત 5 ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે.
ત્યારે નજર કરીશું 65 વિધાનસભા મોરબી માળિયા બેઠકના ધારાસભ્યના રાજકીય એક્સરેની. કાંતિલાલ શિવલાલ અમૃતિયાનો જન્મ 8 માર્ચ 1962માં મોરબીના જેતપુરમાં થયો હતો. જેઓ નોન મેટ્રિક સુધી અભ્યાસ કરી ચૂક્યા છે, જ્યારે વ્યવસાય તેમનો ખેતી અને ઉદ્યોગ છે, તો મત વિસ્તાર મોરબી અને પક્ષ ભાજપ છે. માત્ર 23 વર્ષની ઉંમરે તાલુકા પંચાયત મોરબીના સભ્ય બનેલા કાંતિ અમૃતિયાના રાજકીય એક્સરે પર નજર કરીએ તો વર્ષ 1995માં પ્રથમવાર કાંતિભાઈ ધારાસભ્ય બન્યા અને વર્ષ 1998થી 2012 સુધી તેઓ મોરબી વિધાનસભા બેઠકના ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા, તો વર્ષ 1998થી 2002 સુધી ગુજરાત રાજ્ય હાથશાળ વિકાસ ચેરમેન તરીકે તેમણે કાર્યભાર સંભાળ્યો તથા વર્ષ 2010થી 2015 સુધી તેઓ મોરબી નગરપાલિકા કાઉન્સિલર તરીકે રહ્યા તથા અન્ય સરકારી હોદ્દાઓ ઉપર પણ તેઓ કાર્યભાર સંભાળી ચૂક્યા છે. મોરબી માળિયા બેઠક પરથી 1962 થી 1980 સુધી કોંગ્રેસના ઉમેદવારો જીતતા આવ્યા હતા, પરંતુ વર્ષ 1985માં ભાજપે કોંગ્રેસની જીતને અટકાવી અને ત્યારબાદ વર્ષ 1995થી આ બેઠક પર ભાજપનો વિજય ઝંડો કાંતિભાઈ અમૃતિયા લહેરાવતા રહ્યા છે. વર્ષ 1995થી ધારાસભ્ય તરીકેની કામગીરી સંભાળનારા કાંતિ અમૃતિયાના કામોને કારણે સ્થાનિકોએ તેમને પોતાનો નેતા માની સતત 5 ટર્મથી સ્પષ્ટ બહુમતીથી ચૂંટતા રહ્યા છે. ભાજપની પરંપરાગત વોટ બેંક એટલે પાટીદારો મોરબીની બેઠક પર વર્ચસ્વ ધરાવે છે. આ બેઠક પરથી પાટીદાર મતો નિર્ણાયક સાબિત થતા રહ્યા છે. તદુપરાંત બ્રાહ્મણ, દલિત, રાજપૂત સહિતની વોટ બેંક મોરબી માળિયા બેઠક પર નિર્ણાયક બનતા રહ્યા છે. ત્યારે ઔદ્યોગિક નગરી મોરબી સ્વરોજગારીમાં પ્રથમ ક્રમે આવે છે, તેમજ માથાદીઠ આવક પણ મોરબીની વધારે છે. ત્યારે ભાજપનો ગઢ મનાતા ધ્રાંગધ્રા અને મોરબીના વિકાસનો રથ દોડાવવામાં બંને ધારાસભ્યો સફળ રહ્યા કે નિષ્ફળ, રાજકારણની દુનિયામાં બંને ધારાસભ્યો પોતાના કામોને લઈને પ્રજાના દિલમાં તો ઘર કરવામાં સફળ ગયા છે. છેલ્લા કેટલાક સમયથી બંને બેઠકો પર અનામત આંદોલનોએ કંઈક અલગ જ માહોલ ઉભો કર્યો છે. બંને ધારાસભ્યો ભાજપના છે અને બંને બેઠકો પણ ભાજપનો ગઢ મનાય છે, ત્યારે આ બંને બેઠકો પરના ધારાસભ્યોએ પોતાના મત વિસ્તારમાં કેટલો વિકાસ કર્યો છે અને પોતાના ધારાસભ્યોના કામોને લઈને મતદારોનો શું પ્રતિભાવ છે તે જાણીશું અમારા એમએલએના એક્સરે રિપોર્ટમાં. રાજ્ય કક્ષાના મંત્રી, પંચાયત, ગ્રામ ગૃહ વિકાસ, નિર્માણ આ તમામ જવાબદારી જેના શિરે છે તે જયંતિ કવાડિયા, ધાંગધ્રાના એમએલએ. જો ધાંગધ્રાની વાત કરવામાં આવે તો આ સીટ ભાજપનો ગઢ મનાય છે, પરંતુ ઘણા બધા પડકારો અને પરિબળો આ વખતે કામ કરી રહ્યા છે. શું આ પડકારો વચ્ચે આ સીટ અકબંધ રહેશે ભાજપ માટે? જાણવા માટે જઈશું ધાંગધ્રા. ધ્રાંગધ્રાની બેઠક. આ બેઠક પર પહેલા કોંગ્રેસનો દબદબો જોવા મળતો હતો, પરંતુ હવે 64 વિધાનસભા બેઠક પર ભાજપાનું શાસન જોવા મળી રહ્યું છે અને અહીં ભાજપના જયંતિ કવાડિયાનું પ્રભુત્વ આ બેઠક પર જોવા મળી રહ્યું છે. વર્ષ 2012માં જયંતિ કવાડિયાએ કોંગ્રેસના પોતાના પ્રતિસ્પર્ધી જયેશ પટેલને 17,403 મતોની સરસાઈથી હરાવ્યા. જોકે તેઓએ ચૂંટણી જીતવા માટે પ્રજાને કોઈ વચનો નહોતા આપ્યા, પરંતુ ભાજપ પક્ષે આપેલા વચનોથી જ જયંતિ કવાડિયાએ પોતાની જીતથી વિકાસનો રથ આગળ વધાર્યો છે. ધ્રાંગધ્રા વિધાનસભાથી ચૂંટાઈ આવેલા ધારાસભ્ય અને પંચાયત રાજ્યમંત્રી એવા જયંતિ કવાડિયાએ પાર્ટીના વચનોને આધારે પ્રજાના દિલ સુધી પહોંચવા તેઓ સફળ રહ્યા અને પોતાને મળતી ગ્રાન્ટથી તેઓએ વિકાસના કાર્યો કર્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. જયંતિ કવાડિયાને મળેલી ગ્રાન્ટની જો વાત કરીએ તો વર્ષ 2014-15ના વર્ષમાં 88,39,508 રૂપિયાની ગ્રાન્ટમાંથી 21 કામો પૂર્ણ કરાયા, જ્યારે વર્ષ 2015-16માં મળેલી 1,62,40,580ની ગ્રાન્ટમાંથી 24 કામો કરાયા હોવાનું જાણવા મળ્યું છે. તો વર્ષ 2016-17માં તેઓએ 24,81,966 રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરાવી અને 6 વિકાસ કાર્યો મંજૂર કરાવ્યા હતા, જેમાંથી એક કામ ચાલુ હોવાનું સરકારી ચોપડે બોલતું હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે રાજ્ય સરકારના મંત્રી પદ ભોગવનારા જયંતિભાઈએ પોતાના મત વિસ્તારમાં વિકાસ કાર્યો ઓછા કર્યા હોવાનું મતદારોનું કહેવું છે. જીતી જાય ત્યાર પછી વિકાસ એન્ડ ઉપર જ કેમ કરે? 4.5 વર્ષ તો એમનો કેમ કાઢી નાખે? અત્યારે કામ આટલું ચાલુ રહ્યું, એ ચૂંટાય પછી તરત કેમ નથી થતું? રોજગારીની તલાશમાં હું જે વ્યવસાય કરું એમાં ખોટ આવે છે, આવક કરતાં જાવક વધારે થાય, એટલે બંધ કરી દીધો ધંધો કરવાનો. રોડ, લાઇટ, પાણી, બીજી અન્ય સુવિધા જેવી કે શિક્ષણની સંસ્થા હોય કે શિક્ષણની સંસ્થામાં આજની તારીખે
ઓછામાં ઓછા હળવદ તાલુકામાં 20-22 જેટલી છે જે પ્રાઇવેટ સ્કૂલો ચાલે છે, કોલેજો ચાલે છે આજની તારીખે. હળવદ ધ્રાંગધ્રા બેઠક પર મતદારોના મિજાજ અને સમસ્યાની જો વાત કરીએ તો હળવદના મુખ્ય પ્રશ્ન રોડ રસ્તા ઉપરાંત બજારમાં રખડતા ઢોરોનો ત્રાસ વધુ જોવા મળી રહ્યો છે. તો તૂટેલા રોડ અને મોરબી સ્ટેટ હાઈવેના ટેન્ડર તો 1.5 વર્ષ પૂર્વે મંજૂર કરવા છતાં હજુ હાઈવેનું કામ બંધ જોવા મળ્યું હોવાનું સ્થાનિક નાગરિકોનું કહેવું છે. તદુપરાંત હળવદ ધ્રાંગધ્રા વિસ્તારમાં ઉદ્યોગો નહિવત હોવાથી મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તાર ખેતી પર આધારિત છે અને ખેડૂતોને મળતા પોષણક્ષમ ભાવ સહિત પાક વીમા જેવા પ્રશ્નોથી શાસક પક્ષ પ્રત્યે લોકોની નારાજગી જોવા મળી રહી છે. ત્યારે જોઈએ પોતાના ધારાસભ્ય પ્રત્યે સ્થાનિક જનતા વિકાસના કાર્યોને લઈને કેવા પ્રતિભાવો આપે છે અમારા એમએલએના એક્સરે રિપોર્ટમાં. વિકાસના કામોમાં તો શું છે કે રોડ પાણીને લાઇટના પ્રશ્ન હોય, એમાં રોડ તો છેલ્લા તમે બધા જુઓ છો આવ્યા હોવ એટલે કે ખબર પડે કે રોડ થઈ જાય હાવ ભંગાર થઈ ગયેલા. અને નગરપાલિકામાં જઈને પૂછીએ તો એ કે આ તો કે PWDને દઈ દીધો કોન્ટ્રાક્ટ, અને PWD વાળા એમ કે નગરપાલિકાને દીધો. આમાં પ્રજા રહી મૂંગી બચારી શાંત સાંભળે અને મેકઅપ કરવાની જરૂર રહેતી નથી, પાવડર વાળા થઈ જાય. આ કીધા પછી નગરપાલિકા વાળા પાણીના બંબા ચાલુ એ કર્યા, એમને એ તો એમના બધાના કામ કર્યા, પ્રજાના તો કોઈ પ્રજાલક્ષી કોઈ કામ બતાતું નથી. એટલે આમાં 0 નથી દેવાનો થતો ભાઈ. એમાં ખૂબ વિકાસના કામો કર્યા છે, તમે જોઈ શકો છો આ રોડ રસ્તા કેટલા પહોળા છે, 92 કરોડની ગટર યોજના કરી છે, પાણીની પાઇપલાઇન નાખી છે, એના ઉપર ફરતી બાજુ રોડ ચાલુ છે, અને એવા બધા ઘણા સરકારી દવાખાના છે અને ઘણું બધું એવા કામ કર્યા છે. 100% જયંતિભાઈ કવાડિયા વિકાસના કામ કર્યા છે અને હરેક સમાજ માટે ગમે ત્યારે કોઈ બી કામ હોય હર હંમેશા ઊભા જ હોય છે સાથે. 10માંથી 10 માર્ક્સ આપું છું. રસ્તાઓ હજી આજની તારીખમાં કે કોઈ પણ ગટરના કામ કે કોઈ લાઇટોના કામ આજની તારીખમાં જે ગ્રાન્ટો આવી એ ગ્રાન્ટોના પ્રમાણમાં થયેલા છે એવું કોઈ પણ જગ્યાએ બન્યું નથી. તો એવો કોઈ વિકાસના કામ થયા હોય એવું કોઈ નજરે જોવા મળતું નથી કે બતાવી આવતું નથી. અતિ વરસાદ થયો હતો ને ત્યારે ઓલા પશુ મરી ગયા હતા ને એની સહાય મોરબી જિલ્લામાં 74 લાખનો ચેક આવી ગયો હતો, પણ આ સરકારે બીજા હેડે વાપરી નાખ્યા અને અરજદારોને પૈસા મળ્યા નથી. અને બીજા વિકાસમાં ગયો તો કોઈ ગામડામાં આ ગામથી ઓલા ગામ જવા માટે સારા રોડ નથી, અને આ તમે આ હળવદ સિટીમાં તમે બધા જોવો છો, અત્યારે જોવું હોય તો તમે જોઈ આવો કે કેવા રસ્તા છે. બરોબર 10માંથી હું 1 જ આપું. ભાજપ સરકારે ખૂબ સારા વિકાસના કામો કર્યા છે, રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ ગ્રામ્ય સડક યોજના નર્મદાનું પાણી ખેડૂત માટે સિંચાઈ માટે બધા ડેમમાં પીવાનું નર્મદાનું પાણી નાખી દીધેલું છે. એટલે ભાજપ સરકારે બહુ સારા વિકાસના કામ કર્યા છે, 100% મળવી જોઈએ. 10માંથી 10 માર્ક આપીશું જલ્દી. શૈક્ષણિક હબ તરીકે વિકસતા ધ્રાંગધ્રાની સમસ્યાઓ વકરતી જાય છે. રોડ રસ્તા અને આરોગ્યને લઈને સ્થાનિકોની અપેક્ષાઓ વધુ છે, ત્યારે સ્થાનિક સ્તરે વિકાસના કાર્યોને લઈને મતદારોમાં મિશ્ર પ્રતિભાવ જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ 3 ટર્મથી ભાજપનું શાસન આ બેઠક પર હોવા છતાં અહીં એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર અસર કરી શકે તેવું રાજકીય પંડિતો માની રહ્યા છે, ત્યારે વર્ષ 2017ની ચૂંટણીમાં આ બેઠકને લઈને ખરાખરીનો જંગ જોવા મળે તો નવાઈ નહીં. માળિયા બેઠકની છેલ્લી 5 ટર્મથી અહીંયા કમળ ખીલેલું છે. કાંતિ અમૃતિયા છેલ્લી 5 ટર્મથી અહીંથી જીતતા આવે છે અને તેમણે કમળને કરમાવા નથી દીધું. ત્યારે જોવાનું રહેશે કે તેઓ જીતની હેટ્રિક લગાવે છે કે પછી અહીંયા પાટીદાર ફેક્ટર કામ કરે છે અને પુનરાવર્તન થાય છે કે પછી પરિવર્તન. જોઈશું આ વખતની ચૂંટણીમાં, પરંતુ તે પહેલાં કાઢીએ તેમનો રિપોર્ટ. વર્ષોથી ભાજપની પરંપરાગત ગઢ મનાતી મોરબી માળિયા વિધાનસભા બેઠક પર હાલ કાંતિલાલ અમૃતિયા છેલ્લી 5 ટર્મથી સ્પષ્ટ બહુમતીથી ચૂંટાતા આવે છે, ત્યારે ભાજપના વિકાસ એજન્ડાને આગળ ધપાવનારા કાંતિભાઈ અમૃતિયાએ પોતાના મત વિસ્તારમાં કેવા વિકાસના કાર્યો કર્યા છે અને પોતાની જનતાને મળતી પાયાગત સુવિધાઓ આપવામાં તેઓ કેટલા સફળ રહ્યા છે તે જોઈશું. પરંતુ તેના પહેલા મોરબી માળિયા વિધાનસભા બેઠક પર નજર કરીએ. ભાજપની પરંપરાગત વોટ બેંક એટલે પાટીદારો મોરબીની બેઠક પર વર્ચસ્વ ધરાવે છે.
અને અનેકવાર પાટીદાર વોટ બેંક આ બેઠક પર નિર્ણાયક સાબિત થતા રહ્યા છે. તદુપરાંત બ્રાહ્મણ, દલિત, રાજપૂત સહિતની વોટ બેંક મોરબી માળિયા બેઠક પર નિર્ણાયક ભૂમિકા ભજવતી રહી છે. ત્યારે અહીંની સમસ્યાની જો વાત કરીએ તો મોરબી શહેરમાં પીવાના પાણીનો પ્રશ્ન ગ્રામ્ય વિસ્તારોમાં વધુ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, માળિયાના અનેક ગામોમાં ટેન્કર દોડાવવા પડ્યા હોવાનું પણ અનેક વાર જોવા મળતું રહ્યું છે. તથા અન્ય ગામથી બીજા ગામ સાથે જોડતા રસ્તાઓની ખરાબ દુર્દશા તથા અનેક જૂના જર્જરિત પુલિયાઓ પણ જોખમી સાબિત થઈ રહ્યા છે, જેનો રિપેરિંગ માટેનો પ્રશ્ન હજુ વણ ઉકેલ્યો હોવાનું નાગરિકોનું કહેવું છે. ટ્રાફિક સમસ્યા અને ઉભરાતી ગટર, પાણીના પ્રશ્નો સહિતની પાયાની સુવિધા આપવામાં પાલિકા તંત્ર નબળું પડ્યું હોવાનું અને ધારાસભ્યની ગ્રાન્ટ પણ પૂરેપૂરી વપરાતી ન હોવાનું પણ નાગરિકો કહેતા નજરે પડી રહ્યા છે. કામમાં તો કાંઈ લાંબુ કર્યું નથી, બરોબર, તાલી વગાડવા સિવાય કાંઈ આ ભાજપ સરકારે કર્યું નથી. અત્યાર સુધીમાં તાલી વગાડો, ટોરા ભેગા કરો, બાકી કાંઈ કર્યું નથી. એક તરફ વિકાસલક્ષી કાર્યો થયા ન હોવાનું નાગરિકો પોતાનો મત જાહેર કરી રહ્યા છે, ત્યારે નજર કરીએ વિકાસ કાર્યો પાછળ કેટલી ગ્રાન્ટ વપરાય તેની પર. વર્ષ 2014-15 ના વર્ષમાં 28 કામો 64 લાખની ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તો વર્ષ 2015-16 97 લાખની ગ્રાન્ટમાંથી 41 કામો કરવામાં આવ્યા, જ્યારે વર્ષ 2016-17 1,03,00,000ની ગ્રાન્ટમાંથી 45 કામો મંજૂર કરાયા છે. જોકે 12 થી વધુ કામો શરૂ નથી થયા, તેમજ અન્ય કામો પ્રગતિમાં હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે વર્ષ 2017-18 વર્ષ માટે વિવિધ વિકાસ કાર્યો કરવા સરકારમાંથી 7,24,00,000ની ગ્રાન્ટ મંજૂર કરાવી છે. આ તમામ કામોમાં મુખ્યત્વે સીસી રોડ, પેવર બ્લોક, કોઝવે અને એપ્રોચ રોડ જેવા વિકાસ કાર્યો કરવામાં આવ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. નર્મદા કેનાલ મોરબીમાં કાર્યરત થતા પીવાના પાણીનો પ્રશ્ન અને સિંચાઈ માટેની સુવિધાનો ઉકેલ લાવવામાં ધારાસભ્ય સફળ રહ્યા છે. તદુપરાંત સૌની યોજના અંતર્ગત મધર ડેમ એવા મોરબીના માળિયા વિસ્તારમાં ખેડૂતો સિંચાઈની સુવિધાથી હજુ વંચિત હોવાનું જનતા જનાર્દન કહી રહી છે. માળિયાના 40 થી વધુ ગામો મળીને મોરબી માળિયાના 52 ગામોમાં સિંચાઈની સુવિધા જોવા નથી મળી રહી, ત્યારે પોતાના ધારાસભ્યના કરેલા વિકાસ કાર્યોને લઈને મોરબી માળિયાની જનતાના કેવા પ્રતિભાવ છે તે જાણીએ એમએલએના એક્સરે રિપોર્ટમાં. કોઈ સિંચાઈ બાબતે કોઈ પણ ધ્યાન દીધું નથી અને દર વખતે સિંચાઈનું પાણી આવશે, મચ્છુતણનું પાણી ગામડે ગામડે પહોંચાડશું, પણ આજની તારીખમાં મચ્છુ બેનું ઓવરફ્લોનું પાણી જો નવાગામ, રાસણપર, સોનગઢ જો ડોખમાણું પાણી ફરી જતું હોય તો કેનાલ દ્વારા કેમ પહોંચે નહીં? આમાં માર્ક આપવાનો પ્રશ્ન જ નથી રહેતો ને. એટલે મોરબીના વિકાસ તમે જોઈ જ રહ્યા છો. મોરબી જિલ્લો બન્યો છે, એની અંદર સેવા સદન આ તે ઘણા કામો થયા છે. બાકી મોરબીનો વિકાસ તો તમને આપોઆપ દેખાય જ રહેશે. બધી બાજુ તમે જોશો તો મોરબીમાં વિકાસ અને વિકાસ જ છે, તો ટિકિટ તો મળવી જોઈએ. હું કાનાભાઈને 10 માંથી 7 માર્ક આપવા માંગુ છું. 30 વર્ષથી આ અમારા વિસ્તારના વિધાનસભાના ધારાસભ્ય તરીકે પોતાની સીટ નિભાવી રહ્યા છે. અમે એને બહુ મત આપ્યા છે, પણ એના પરિણામ રૂપે અમને કાંઈ એમાં નફો અમારી પબ્લિકને, ખેડૂતોને મળ્યો નથી. એને જલેબીને 0 જેવો માર્ક આપવો પડે. અત્યારે રવાપર રોડ જ અમારે છે ઓલરેડી, સિમેન્ટ રોડ થઈ ગયેલો છે, અત્યારે કામ ચાલુ કરી દીધેલું છે. બહુ મોટી તકલીફ હતી, એ સૌથી સારી મોટામાં મોટી તકલીફ દૂર કરી. બીજા નંબરની અંદર પાણીનો પ્રશ્ન, અત્યારે જાજા પડતું પાણી અમારે આવે જ છે ઓલરેડી નર્મદાનું. ઓલરેડી પહેલાં તકલીફ હતી, અત્યારે સારું એવું પાણી આવે છે. એમાં જાજા પડતા કામ થયેલા જ મળ્યા છે, અને હાલની તકે ગામમાં ગમે જોવા મળે તો રસ્તાના કામ ચાલુ જ હોય છે. સિમેન્ટ રોડ છે, સોસાયટીના રોડ છે, અંદર ચાલુ જ છે ઓલરેડી. 10 માંથી આપણે એને 8 માર્ક તો દેવા જ જોઈએ. હાલના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ચૂંટાણા પછી એના મત વિસ્તારમાં ક્યારેય આવ્યા જ નથી. 5 વર્ષમાં મેં જોયેલા નથી. જ્યારે આવે છે મત માગવા, બાકી પછી કોણ પ્રજાએ મત દીધો કે શું ચૂંટ્યા કાંઈ ખબર જ હોતી નથી. માર્ક્સ આપવાની વાત પાછળ, પહેલાં તો અમારા વિકાસના કામો તમે કહેતા હોય તો હું જ્યારે નાનપણથી સમજવા શીખો ત્યારે અમારા વડીલો એમ કહેતા કે ડેમ આવશે આપણે, અમારી જમીનને આવું પાણી છે જ નહીં, એટલે ખેતીનો કોઈ વિકાસ નથી. આ ખેતી પ્રધાન દેશ છે ભારત, અને વિકાસના કામોમાં એમ કે ડેમ 1 નંબર કર્યો, 2 નંબર કર્યા, 3 નંબર, 4 નંબર, પણ અમને હજી પાણી મળ્યું નથી.
એટલે એવા વિકાસના કોઈ કામો છે જ નહીં. એક તરફ મોરબી માળિયામાં થયેલો ઠીક ઠીક વિકાસ, તો બીજી તરફ વણ ઉકેલાયેલા પાયાના પ્રશ્નો તથા એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર ઉપરાંત પાટીદાર અને દલિત આંદોલન ઇફેક્ટ તથા ઠાકોર સેના સહિતના પરિબળો આગામી ચૂંટણીમાં મહત્વનો ભાગ ભજવી શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. ત્યારે ભાજપના ગઢમાં ગાબડું પાડવા માટે વિપક્ષો એડીચોટીનું જોર લગાવતા પણ નજરે પડી રહ્યા છે. પરંતુ આ તમામની ઉપર મુખ્ય નિર્ણાયક ભૂમિકા ભજવતા સ્થાનિક મતદારોમાં પોતાના ધારાસભ્ય પ્રત્યે જોવા મળી રહેલા મત મતાંતરો કેવા દ્રશ્યો સર્જે છે તે તો આગામી સમયમાં જ ખ્યાલ આવશે. રવિ મોટવાણી સાથે બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ, મોરબી. સત્તાના સમીકરણો દર 5 વર્ષે બદલાતા રહે છે. આ વખતે શું થવાનું છે મોરબીમાં? પરિવર્તન થશે કે પછી પુનરાવર્તન? જોઈશું આપણે, એટલે કે તમે અને અમે સાથે મળીને. આજના રિપોર્ટમાં આટલું છે, રજા આપશો. નમસ્કાર.